नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 6 बेरोजगारी। हवे चैप्टर नंबर 5 आपणो गरीबी एकनुभाई साहेब ले छे, एटले आपणे चैप्टर नंबर 6 मां आगळ वधीए छीए अने आपणे बेरोजगारी विषयनी वात करवानी छे। विद्यार्थी मित्रों, आपणे अगाउनो चैप्टर नंबर 4 बैंकिंग अने नाणाकीय नीति एनो जे स्वाध्याय कार्य छे ए चोपड़ानी अंदर तमारे लखी लेवानुं छे। ज्यारे मंगावामां आवे त्यारे तमारे शाळामां लईने आववानुं रहेशे। हवे आपणे जाणीए छीए विद्यार्थी मित्रों के आपणा देशनी अंदर केटली एवी समस्याओ छे के जेमां विविध प्रकारनी मुश्केलीओ अथवा तो ए जे कोई समस्याओ छे एनो आपणे सामनो करी रह्या छीए। ए गरीबी होय, बेरोजगारी होय अथवा तो भूखमरो होय, आवी केटली समस्याओ छे। गरीबीनी आपणे वात अगाउना ચેપ્ટરમાં કરવાની છે, પણ આપણે બેરોજગારીની વાત આગળ વધારીએ છીએ કે હવે વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશોમાં ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો એ સામનો કરી રહ્યો છે। એટલે આપણા દેશની જ વાત નથી, વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જ્યાં ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી આવી જે સમસ્યાઓ છે એ સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાઓને વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિમાં ઊભી કરી છે અને આ સમસ્યાઓથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થતું નથી, એક વાસ્તવિકતા છે। હવે દરેક દેશ આવા જે સમસ્યાઓ છે એને નિરાકરણ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ બધી જ સમસ્યાઓને એ જડમૂળથી એ દૂર કરી શકાતી નથી। સતત પ્રયત્ન તો કરે છે, પણ આ સમસ્યાઓનું નિરાકરણ થતું નથી, આ એક વાસ્તવિક ચિત્ર છે। વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું જે સર્જન કરવામાં સફળ થયા નથી। એ વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય, આર્થિક વિકાસ આપણે કહી શકીએ કે ભારતે આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે, પણ જ્યાં સુધી આવી જે સમસ્યાઓ છે, ગરીબી રહે છે, બેરોજગારી છે, ફુગાવો, મંદી, ભૂખમરો, આવી જે સમસ્યાઓ જ્યાં સુધી એ હલ ન થાય ત્યાં સુધી આપણે કહીશું કે આપણા દેશનો એ આર્થિક વિકાસ થયો નથી। હવે પણ પૂર્ણ રોજગારી સર્જન કરવામાં સફળ થયા નથી, પરિણામે બેરોજગારીની જે સમસ્યા છે આજે એક વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે। ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે, તેથી આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે, પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે। આપણા દેશની અંદર પણ આવી બેરોજગારીની જે સમસ્યા છે એને હલ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એમાં હજુ પણ આપણે સફળ થયા નથી। આપણે જે કોઈ આર્થિક વિકાસ કર્યો છે છતાં પણ આ બેરોજગારીની જે સમસ્યા છે એ આપણે એને હલ કરી શક્યા નથી। આપણે ઘણી બધી પંચવર્ષીય યોજનાની અંદર આ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના એ પ્રયોજન આપણે કરીએ છીએ, એના માટેનું આયોજન કરીએ છીએ, છતાં પણ હજુ સુધી આટલા વર્ષો સુધી પણ આપણે બેરોજગારીની સમસ્યા એ હલ કરી શક્યા નથી। એ આપણા માટે આમ કહીશું આપણે કે આપણા દેશનો આર્થિક વિકાસ થયો છે, પણ જ્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ એ યોગ્ય રીતે યોગ્ય દિશામાં નથી એવું આપણે કહી શકીશું। તે આપણા આયોજનની મર્યાદા છે, એટલે આપણે કહીશું કે આયોજનમાં બધું જ રીતે કરવામાં આવે કે આ વર્ષે આટલા લાખ લોકોને રોજગારી આપીશું, 5 વર્ષમાં આટલા કરોડ લોકોને રોજગારી આપીશું, પણ એમાં આપણે સફળ થતા નથી, એટલે આપણે કહીશું કે આયોજનની આ એક મર્યાદા છે। વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। હવે બેરોજગારી માટે 2 કારણોને જવાબદાર અર્થશાસ્ત્રીઓ ગણે છે, એમાં પહેલી વાત આપણા દેશ માટે વસ્તી વૃદ્ધિનો દર, બીજા દેશોની સરખામણીમાં આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો જે દર છે બીજા દેશોની સરખામણીમાં વધુ જોવા મળે છે, અને જેની પરિણામે એ પૂરતા વધારે જે પ્રમાણેની રોજગારીની તકો છે એની સામે વધારે લોકો એ કામ કરવા માટે તૈયાર છે, પરિણામે લોકોને બેરોજગાર
થવું પડે છે, એટલે આ વસ્તી વધારાનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ. જે રીતે બીજા દેશોમાં આર્થિક વિકાસ થયો છે એ રીતે આપણા દેશમાં એ પ્રમાણેનો દરે આપણામાં આર્થિક વિકાસનું પ્રમાણ એ ઓછું જોવા મળે છે. તો આ બે કારણોસર બેરોજગારીની સમસ્યા એ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આપણે બેરોજગારી કોને કહેવાય, પેગુ શું કહે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. ધ્યાન રાખજો, સામાન્ય ભાષામાં બેરોજગાર કોને કહેવાય, એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. કામ કરવા માટે તૈયાર છે પણ એને કામ વગરની સ્થિતિ છે, એને કામ મળતું નથી, એટલે આપણે કહીશું કે બેરોજગાર છે. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનમાં પણ અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. એટલે માત્ર શ્રમિકો જ બેરોજગાર બને અને આપણો મુખ્ય ફોકસ એ શ્રમિકો પર જ હોય છે કે એમને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી, એટલે ઉત્પાદનના અન્ય સાધનો પણ એ બેરોજગાર હોઈ શકે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ એ વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો જે અર્થ છે એ આપણે સ્પષ્ટ કરીશું. અહીં આપણે ચર્ચાની વાત એ કરવાની છે કે બેરોજગારી માટે મહત્વનું અને અગત્યનું કારણ કયું, તો એના માટે એ શ્રમિકોને જ આપણે ધ્યાનમાં રાખી અને આપણે વિચારવાનું થશે કે શ્રમિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી એટલે બેરોજગારી છે એવું આપણે કહી શકીએ. હવે એના સંદર્ભમાં પીગુ શું કહે છે, તો પેગુના શબ્દો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. સરસ શબ્દોની એને વાત કરી કે વ્યક્તિ કામ માટે તૈયાર છે, એટલે વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોય અને કામ મળતું નથી એને જ બેકાર કહેવાય અથવા તો બેરોજગાર છે એવું આપણે કહી શકીશું. આ શબ્દો છે કોના, પેગુના. હવે આ બધાનો સારાંશ એક સરસ વ્યાખ્યા દ્વારા આપવામાં આવેલું છે અને આપણે જ્યારે પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય કે બેરોજગારીનો અર્થ આપી અને એના પ્રકારો સમજાવો તો પછી આપણે બેરોજગારીનો જે અર્થ છે આપણને સમજ પડી જાય એવો છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં તેને કામ ન મળે ત્યારે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. સરસ શબ્દોની વાત કરી છે. આ પણ તમારે તૈયાર રાખવાનો છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહી શકાય. હવે પ્રવર્તમાન વેતન દર એટલે સરકાર નક્કી કરેલા જ હોય છે કે શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા વેતન આપવું, તો પ્રવર્તમાન વેતન દર કહેવાય. હવે બીજી વાત છે કે જે તે શ્રમિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પણ એનામાં શું હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ ત્રણે ત્રણ બાબતો ધ્યાનમાં રાખજો. તો બેરોજગાર ક્યારે, તો જો એનામાં ઈચ્છા હોય, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં જો એને કામ ન મળે તો જ આપણે એને બેકાર અથવા તો બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. એટલે આ ત્રણ શબ્દો છે એ તો તમારી વ્યાખ્યામાં એને સમાવિષ્ટ કરવાના છે, ઈચ્છા, શક્તિ અને તૈયારી. હવે એના વિશે પણ થોડીક વાત આપણને કરવામાં આવી છે. જુઓ તો બેરોજગારીના ઉપયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. એને બેરોજગાર નથી રહેવું, એને કામ કરવું છે પણ અનિચ્છાએ એને બેરોજગાર રહેવું પડે છે. ફરજિયાત એને ફરજિયાત સ્વરૂપની એ બેરોજગારીનો સામનો કરવો પડે છે. તેવી રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તો તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય
નહીં, એટલે એનામાં ઈચ્છા, માની લો કે તમને કામ માટે કોઈ વ્યક્તિ બોલાવવામાં આવે પણ તમે ત્યાં ના પાડો કે ના ભાઈ આજે મારી ઈચ્છા નથી અથવા મારી કામ કરવાની શક્તિ નથી, અને સતત એક મહિનો બે મહિના કે એનો વધારે સમય તમે બેસી રહો તો એ તમે બેરોજગાર છો એવું કહી શકાય નહીં. કેમ ના કહી શકાય? કારણ કે તમે તમારી ઈચ્છા અને શક્તિ બંનેનો ઉપયોગ કરવા માટે તૈયાર જ નથી પ્રવર્તમાન વેતન દરે, એટલે તમે બેરોજગાર છો એવું કહી શકાય નહીં. તમે અનિચ્છાએ એ કામ કરવા માટે તૈયાર નથી તો આને બેરોજગાર કહી શકાય નહીં. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય, તો આવી વ્યક્તિને શું કહીશું? સ્વૈચ્છિક બેરોજગાર. અને આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા ગામની અંદર આવા કેટલીય વ્યક્તિ છે કે કામ કરવા માટે કોઈ બોલાવતું હોય પણ કે ના હું મારે એ કામ કરવું નથી, તો આવી વ્યક્તિ સ્વૈચ્છિક બેરોજગાર છે એમ આપણે કહી શકીશું. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, આસક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય સંપુરવઠાનો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણી શકાય નહીં, અને આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. હવે સ્વૈચ્છિક બેરોજગારીના સંદર્ભની વાત કરીએ તો મિત્રો, એમાં આપણે બાળકો હોય, વૃદ્ધો હોય કે કામ કરી શકે ને એવા અશક્ત વ્યક્તિઓ હોય અને એને કામ કરવાની ઈચ્છાથી, એટલે કે પોતાની ઈચ્છાથી કામ વગર એ બેસી રહેનાર વ્યક્તિ પણ એ બેરોજગારની વ્યાખ્યામાં આવતા નથી, એને આપણે સ્વૈચ્છિક બેરોજગાર તરીકે આપણે ઓળખીએ છીએ. 70 કે 75 વર્ષના દાદા હોય અને એમને આપણે કહીશું કે ચલો દાદા ખેતરમાં કામ કરવા માટે, તો એ કામ કરવા માટે ઈચ્છા પણ નથી, એમની શક્તિ પણ નથી અને એમની તૈયારી પણ નથી, તો એમને બેરોજગાર ન કહી શકાય, તો એ સ્વૈચ્છિક બેરોજગાર છે એવું જ આપણે કહીએ છીએ. હવે બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે, અને સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે કોણ વ્યક્તિ કામ કરી શકે? તો એના માટે પણ અર્થશાસ્ત્રીઓએ વાત કરી છે કે જેની ઉંમર 15 વર્ષથી વધારે હોય, 15 કે 15 વર્ષથી વધારે અને 64 વર્ષથી ઓછી હોય એવું વય છે, જો વય જૂથ ધરાવનાર વ્યક્તિ અને જો એને કામ મળે અને જો કામ કરવામાં તૈયાર થાય તો એ બેરોજગાર નથી, પણ એવી વ્યક્તિને જો કામ નથી મળતું તો આવી વ્યક્તિ બેરોજગાર છે, આ તો એમ આપણે કહી શકીશું. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કે જે દેશ માટે સમસ્યા રૂપે ગણવામાં આવે છે અને ભારતમાં પણ બેરોજગારી ગંભીર આર્થિક સમસ્યાનો એ સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આપણા દેશની અંદર દિન પ્રતિદિન શિક્ષિત બેરોજગારીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. હવે આજે ગઈકાલે પણ એના સંદર્ભમાં તમે જોશો કે કેન્દ્ર સરકારે નવી ભરતી ઉપર પ્રતિબંધ મૂકી દીધો, કે હમણાં જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ છે એવા સમયમાં કોઈ પણ નવી ભરતી કરવામાં આવશે નહીં. પણ આપણે ગુજરાત માટે આનંદના સમાચાર કે જે વ્યક્તિઓ કામ એટલે કે ક્વોલિફાઈડ છે અને એના માટે સરકારે 20,000 ભરતી કરવાનું એ 5-1 મહિનામાં આયોજન કરેલું છે, એટલે અહીંયા વિરોધાભાસ, રાજ્ય સરકાર ભરતી કરવાની વાત કરે, કેન્દ્ર સરકાર ભરતી ઉપર પ્રતિબંધ મૂકેલો છે, તો આવી પરિસ્થિતિમાં લોકોને બેરોજગાર ફરજિયાતપણે રહેવું જ પડે છે. કારણ શું? તમે જ્યારે પણ નોકરી માટે લાયક બનો છો, તમારે ક્વોલિફાઈડ થઈ જાઓ છો અને છતાં પણ તમને કામ મળતું નથી, એટલે સ્વાભાવિક રીતે તમે બેરોજગારીની વ્યાખ્યામાં સમાવિત છો એવું આપણે કહી શકીએ. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકતા નથી, એટલે સ્વાભાવિક રીતે જે કામ નથી મળતું એવા લોકો શું બને છે? ઘર માટે અથવા સમાજ માટે એ કુટુંબ માટે આશ્રિત વ્યક્તિ જ બની જાય છે અને સન્માનપૂર્વક સમાજમાં એ પોતે જીવન જીવવા માટે એ જીવી પણ શકતા નથી. કારણ કે 20 કે 25 વર્ષનો યુવાન થયો હોય અને એને જો રોજગારી ન મળે, ઘરના મમ્મી પપ્પા ઉપર જ ડિપેન્ડ, માતા પિતા ઉપર જ ડિપેન્ડ રહે, તો એ સ્વાભાવિક રીતે એને પણ પોતાનું સન્માન એ ગવાતું હોય એવું લાગે છે. પણ સમય સંજોગો એવા છે, કામ કરવું છે, શક્તિ પણ છે,
तैयारी है पण एने काम मळतुं नथी एटले पण ए बेरोजगार बने छे। तेथी भारत में बेरोजगारी नी समस्या ए मात्र आर्थिक समस्या ज नथी पण ते सामाजिक नैतिक अने राजकीय क्षेत्रे पण समस्याओ उभी करी शके छे। हवे आपणे पण जोईशुं के जे व्यक्ति आ बेरोजगार छे ए बेरोजगार मात्र आर्थिक समस्या ज नथी पण सामाजिक नैतिक अने राजकीय रीते पण ए आपणा माटे ए समस्या बनती जाए छे अने वधु ने वधु एनी समस्या ए घेरी बनती जाए छे। काम नथी मळतुं तो परिणामे अने अत्यारना समय में मोतशोकनी प्रवृत्तिओ पूरी करवा माटे ए कोई ने कोई बीजा रस्ते द्वारा ए पोते आवक मेळवा प्रयत्न करे छे। चोरी लूटफाण डकैत आवुं पण करी शके जो ए आपणे गुंडा प्रवृत्ति अथवा तो जेने बिन सामाजिक प्रवृत्ति तरीके ओळखीशुं अने आवी प्रवृत्तिओ करवा माटे प्रेराय छे। एटले आ बधा ज गुनाओ अथवा तो जे कोई आवुं जोवा मळे समाजमां ए आवी बेरोजगार व्यक्तिओ द्वारा ए वधु प्रमाणमां जोवा मळे छे। हवे त्यार पछीनो आपणो मुद्दो आवे छे विद्यार्थी मित्रो बेरोजगारीना प्रकारो। हवे बेरोजगारीना प्रकारोनी चर्चा करता पहेला एमां बे चार बाबतो ए आपणे ध्यानमां लेवानी छे। तो अर्थशास्त्रीओ शुं कहे छे जुओ बेरोजगारी स्वरूप के प्रकारों नक्की करती वक्त अर्थतंत्र स्वरूप पण जाणवू जरूर है। कारण के विकसित अने विकासशील देशों में जोवा मळती बेरोजगारों स्वरूप ए विभिन्न हो विकसित देशों में पण जुदू होय अने आपणा देश जेवा भारत जेवा विकासशील देश नी अंदर पण एनु बेरोजगारी स्वरूप जुदू जुदू होय छे। सामान्य विकसित देशों में आता चक्रीय फेरफारों ने कारण असरकारक मांगना अभाव ने कारण ये बेरोजगारी उद्भव है। विकसित देशों में जो बेरोजगारी जोवा मळे साना कारणे जोवा मळे तो चक्रीय फेरफारों एटले व्यापार धंधा में एमनो जे चक्रीय छे एमां कोई कारणसर फेरफार मळे तो आ प्रकार एटले के तेजी अने मंदी एवी परिस्थिति आवे अने एना लीधे जो एने बेकार रहेवू पड़े छे तो ये टूंका समयगाळा माटेनी होय छे। अने बीजू केटलीक वखत असरकारक मांगना कारणे पण ये उत्पादन स्थगित थाय धंधा के एकम बंद पड़े तो एवी ए बेरोजगारी आवे ए थोड़ा समय माटे जोवा मळे छे जे मोटा भागे टूंका गाळा माटेनी होय छे। विकसित देशों में चक्रीय बेरोजगारी અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એટલે તેજી અને મંદીના કારણે જો બેરોજગારી હોય તો એ ચક્રીય બેરોજગારી છે। એટલે કે જે વેપારી ચક્રોને કારણે આ પ્રકારનો ફેરફાર થતો હોય તો એ ચક્રીય બેરોજગારી છે। ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે જેને અસરકારક માંગમાં વધારો કરી હલ કરી શકાય છે। જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે સમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે પરંતુ બીજી તરફ દેશમાં માળખાગત ખામીને કારણે બેરોજગારીની એટલે કે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે તેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે। એટલે આપણા દેશની અંદર જે બેરોજગારી જોવા મળે કોના કારણ માળખાગત ફેરફારને કારણે એ રોજગારી જો એટલે કે બેરોજગારી જોવા મળે છે। એમ અર્થશાસ્ત્રીઓ કહે છે કે આપણા દેશમાં જે બેરોજગારી જોવા મળે એમાં વસ્તી વધારાનો દર જ એ મહત્ત્વનું કામ છે। કારણ કે જે કામ મળે છે એટલા લોકો કરતાં આપણી સામે શ્રમનો પુરવઠો વધારે છે જે પ્રમાણે માંગ હોય એના કરતાં શ્રમનો પુરવઠો વધારે છે પરિણામે ફરજિયાતપણે આ લોકોને બેરોજગાર બનવું જ પડે છે। એટલે આપણે કહીશું ટૂંકમાં માળખાગત પરિબળોને કારણે આપણા દેશમાં આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે। એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય છે જેને આર્થિક સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને હલ કરી શકાય। એટલે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં માળખાગત ફેરફારોને કારણે જ આ પ્રકારના માળખાગત સ્વરૂપની જ એ બેરોજગારી જોવા મળે। હવે એમાં ફેરફાર કેવી રીતે લાવી શકાય તો એમાં આર્થિક સામાજિક અને રાજકીય રીતે એ માળખામાં ફેરફાર કરી અને માંગ વૃદ્ધિ કરી શકાય અને તો જ એ આ બેરોજગારીને હલ કરી શકાય। ટૂંક સમયમાં એ શક્ય નથી। આપણી બેરોજગારી એ લાંબા સમયગાળા માટેની એ બેરોજગારી છે એવું કહીશું। હવે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે
એનો અભ્યાસ કરતા પહેલાં શ્રી રાજકૃષ્ણ સમિતિએ એનો એક રિપોર્ટ 2011 અને 2012 એ નીચેના માપદંડો એ રજૂ કરેલા અને ત્યાર પછી જ એ જો માપદંડમાં જ આવતા હોય તો એ પ્રકારનો બેકારી છે અથવા તો બેરોજગારી છે એવું આપણે કહીશું. તો પહેલી વાત કરે છે સમયમાં. તો અહીંયા રાજકૃષ્ણ સમિતિએ પોતાનો બેરોજગારી અંગેનો કયા માપદંડો 4 રજૂ કરેલા, તો એ આપેલા છે સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય છે. એટલે 28 કલાકથી ઓછી તો તીવ્ર બેરોજગારી છે અને 42 કલાક કરતાં ઓછી મળે તો ઓછી તીવ્રતા છે બેરોજગારીને, એવું અહીં કહી શકાય. તો એને માપદંડ રાજકૃષ્ણ સમિતિએ કહી લીધો સમયનો. તો અહીંયા 28 કરતાં ઓછા કલાક અઠવાડિયામાં મળે તો એ તીવ્ર બેરોજગારી, અને 28 તો 42 અને 42થી ઓછી હોય તો આપણે ઓછી તીવ્રતા છે એવું આપણે કહીશું. ત્યાર પછી આવકનો માપદંડમાં શું કહે છે, કે વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તેવી આવકની દ્રષ્ટિએ એ બેરોજગાર છે એવું આપણે કહી શકીશું. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં, એટલે કે પોતાનું જીવન ધોરણ જીવવા માટે અમુક આવકનો માપદંડ હોવો જોઈએ. અમુક આવક કરતાં જો એ ઓછી આવક ધરાવતો હશે તો એ બેરોજગાર છે એવું આપણે કહી શકીએ. અને એના માટે આપ્યું છે કે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારના ભરણ પોષણ કરવા માટે 1 મહિનામાં જો 30,000 રૂપિયાની આવશ્યકતા હોય પણ જો વ્યક્તિ પ્રવર્તમાન કામમાંથી માત્ર 15,000 કે તેથી ઓછી જ આવક મેળવી શકતી હોય તો આવી વ્યક્તિ એ બેરોજગાર છે એવું આપણે કહી શકીશું. ત્યાર પછી આવે છે ત્રીજો માપદંડ છે સંમતિ. વ્યક્તિ જેમ કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે, પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય. હવે સંમતિ, હવે પોતેને જે લાયકાત પ્રાપ્ત કરી છે લાયકાત પ્રમાણે એને કામ મળે તો એ યોગ્ય છે, પણ લાયકાતના આધારે એને ઓછી લાયકાત ધરાવનાર વ્યક્તિ પણ એ કામ કરી શકે એવું જો એને કામ કરવું પડે તો એના પરિણામે એને શું થાય છે, આવક ઓછી થાય છે, અને આવક ઓછી થવાથી એ અર્ધ બેરોજગાર છે એમ આપણે કહી શકીએ. અહીંયા પણ એનું આપણને એક ઉદાહરણ આપ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી પ્રાપ્ત કરનાર વ્યક્તિ ને જો ક્લાર્કની એ જોબ મેળવવી પડે અથવા ક્લાર્કનું કામ કરવું પડે, સામાન્ય રીતે સીએ થયેલ વ્યક્તિ હોય તો એનું પગાર ધોરણ ઊંચું જોવા મળે, ક્લાર્કનું કામ કરવું પડે તો એનું પગાર ધોરણ ઓછું હોય છે. તો અહીંયા એની જે સંમતિ એક માપદંડ તરીકે લીધી અને એવા વ્યક્તિને આપણે અર્ધ બેરોજગાર છીએ એવું આપણે કહીશું. અને છેલ્લો મુદ્દો છે માપદંડનો રાજકૃષ્ણ સમિતિનો ઉત્પાદકતા. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો એ ઉત્પાદક તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એટલે જ્યારે એની કામ કરવાની શક્તિ છે પણ કામ કરવાની શક્તિના પ્રમાણમાં એને ઓછું ઉત્પાદન મળે અથવા તો ઓછું કામ મળે તો આવી વ્યક્તિની ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. તો આ પણ એક માપદંડમાં લીધું. અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ 1 દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવતો હોય પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય તો આની ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે એ ઓછી વંકાય છે, એની ઉત્પાદકતા ઓછી મળે છે, પરિણામે આ વ્યક્તિ પણ એ બેરોજગાર અથવા તો અર્ધ બેરોજગાર છે એવું આપણે કહી શકીએ. તો આમ ઉપયુક્ત માપદંડ પ્રમાણે બેરોજગારીના પ્રકારો આપણે ચર્ચામાં લઈશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેરોજગારીના કયા કયા પ્રકારો છે એની આપણે વિગતે ચર્ચા કરવાની થશે. ધન્યવાદ મિત્રો.